नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुलमां फरीथी आपनो हार्दिक स्वागत छे। विषय गुजराती, धोरण 6। तो चालो विद्यार्थी मित्रों, तमे तमारी पाठ्यपुस्तक सामे खोलीने राखजो, आपणे हवे थोड़ो अभ्यास करीशुं। तो गया विडियोमां आपणे शुं जोयुं हतुं, तो के पाठ 13 सागरकाठानो प्रवास आपणे आखो चर्चा करी हती। हवे हुं तमने थोड़ुं क्रियापद अने नाम क्रियापद विशे थोड़ुं जणावुं छुं, जे आपणे व्याकरणमां शीखीए, जे तमारे समजवानुं छे, पछी आपणे स्वाध्यायने करीशुं। तो चालो विद्यार्थी मित्रों, तमे तमारी पाठ्यपुस्तक सामे खोलीने राखजो, हुं तमने समजावुं छुं। तो जो तमने अहीं देखाता हशे क्रियापद छे, जो पेलू छे घंट वागता चर्चा अटकी, बीजू छे सोमनाथे एमनी डायरी खोली, माधवपुर सौराष्ट्रना सागरकाठानो वृंदावन छे। तो चालो जोईए आ त्रण त्रण वाक्यमां क्रियापद केवी रीते आवे छे ते आपणे शीखवानुं छे। तो जोईए के केवी रीते आवे छे। तो चालो विद्यार्थी मित्रों, पेज नंबर 25 ऊपर जो ऊपर तमने आपेलू छे, पहला वाक्य में कोई घटना बनी तेनी वात करी छे। शू छे? घंट वागता चर्चा अटकी। चर्चा शुरू थाय के चाले ए जेम घटना छे, एटले के पहला वाक्य में घटना छे तेम अटके ए पण घटना छे। एनी जाते सहज अथवा कोई कुदरती संजोगों अनुसार ए थाय, अटकवू ए प्रक्रिया छे। बीजा वाक्य में सोमनाथे कोई क्रिया एनी वात छे। सोमनाथे, जो सोमनाथे एमनी डायरी खोली, तो ए शू थयुं? तो के क्रियापद थयुं। तो એ શું બતાવે છે? તો કે એને ક્રિયા કરી એવું બતાવે છે। સોમનાથે ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી, તેથી ક્રિયા ગણાય। ખોલવું એ ક્રિયા છે। ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે। જો એમાં શું કીધું છે? માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે। તો જો એમાં શેની સ્થિતિનું વર્ણન કર્યું છે? તો કે વાક્યમાં ક્રિયાપદ છે, સ્થિતિનું વર્ણન કરેલું છે। એટલે જો તમને ખબર પડી ગઈ કે ક્રિયાપદ કોને કહેવાય છે, જેમ કોઈ ઘટના બને અને આપણે વાક્ય અટકીએ એને શું કહેવાય? તો કે ક્રિયાપદ કહેવાય છે। ચાલો હવે અહીંયા બીજું જોઈએ। વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને ક્રિયાપદ હોય જ છે। વાક્ય રચનામાં નામપદ પહેલાં આવે અને ક્રિયાપદ અંતે આવે છે। જો તમને કોઈ પણ એવી વાક્ય રચના કહીએ તો જે એમાં શું કીધું છે? નામપદ હોય એ ક્યાં આવે? તો કે આગળ આવે। તમને એવું કોઈ નામ આપેલું હોય તો તમને ખબર જ પડી જાય કે આ નામપદ છે। અને અંતે શું આવે? આપણે આખું આ વાક્ય આપેલું હોય તો અંતે શું આવે? તો કે ક્રિયાપદ આવે છે। આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ, પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિ સ્થિતિમાં છે તે દર્શાવે છે। નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે। એટલે કે જો તમને ગમે તે સ્થિતિનું વર્ણન કરેલું હોય તો શું કહે છે? એમ કહે છે કે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે। તો કે એક સ્થિતિનું વર્ણન કરેલું છે, એટલે એમાં તમને ખબર પડી જાય નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાય, અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ, પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે। એટલે કે કોઈ વ્યક્તિ હોય, પદાર્થ હોય છે ને ઈરાદાપૂર્વક જવાબદાર ન ગણ્યું હોય તો એ તેને શું કહેવાય? તો કે પ્રક્રિયા કહે છે। જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ હલનચલન ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે। એટલે કે એવી એક પ્રકારની ક્રિયા આવે છે। જો પછી આપણે નીચેનું જોઈએ, નીચે વાક્ય વાંચો અને નામપદ ક્રિયાપદ ક્યાં છે તે જો। સોમનાથે એમની ડાયરી ખોલી, હવે આપણે આમાં જોઈએ શું કીધું છે? તો કે જો ઉપરના વાક્યમાં સોમનાથે ડાયરી જેવા શબ્દ નામપદ બતાવે છે। સોમનાથ પણ નામ આવે અને ડાયરી, તો પણ એ શું થયું? તો કે એક પ્રકારનું નામ થયું। અને ખોલી એ ક્રિયાપદ બતાવે છે। સોમનાથે એમની ડાયરી, તો કે શું ક્રિયા કરી ડાયરીમાં? તો કે ખોલી, તો એ શું બતાવે? તો કે ક્રિયાપદ બતાવે છે। આવા બીજા વાક્યો પાઠમાંથી શોધો, તો કે તમારે આવા પાઠમાંથી બીજા વાક્ય શોધવાના છે। એના પછી શું કહે છે? જેમ જેમ વાક્યો તપાસતા જશો તેમ તેમ તમને ખબર પડતી જશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ એક હોય એવા વધુ પણ હોય। એક સાદા વાક્યમાં એક ઘટના, ક્રિયા અથવા સ્થિતિ હોય છે। તો કે એક એવું સાદું વાક્ય હોય એમાં શું હોય? તો કે ઘટના પણ હોય, ક્રિયા હોય અને સ્થિતિ પણ હોય છે। એની સાથે વ્યક્તિ કે પદાર્થો વધુ હોઈ શકે છે, એટલે કે કોઈ વ્યક્તિનું નામ વધારે હોય, પદાર્થ હોય એટલે કે કોઈ ક્રિયા કરી હોય એનું પણ વધારે હોઈ શકે છે। રમવાની ક્રિયા હોય તો માણસ એકલો એકલો રમે છે, એટલે કે રમવાની એવી ક્રિયા હોય તો માણસ એકલો એકલો રમે, અથવા બે કે વધુ માણસો હોય છે તો એ શું થયું? તો કે નામપદ બતાવ્યું છે। કાપવાની ક્રિયા હોય તો કાપનાર વ્યક્તિ, કપાવનાર પદાર્થ,
કાપવાનું સાધન પદાર્થ પણ હોય, ખરું ને? તો કે હા સાચું, બધું જ હોય છે. એટલે કે કાપવાની ક્રિયા, આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય તો એમાં કેટલા વ્યક્તિ હોય? એક વ્યક્તિથી પણ ક્રિયા થઈ શકે અને બેથી ત્રણ વ્યક્તિથી પણ ક્રિયા થઈ શકે છે. તો ચાલો જોઈએ. તો હવે આપણી પાસે વાક્યની રચનાના બે મુખ્ય ઘટકો આવ્યા છે, નામપદ અને ક્રિયાપદ. તો કે નામપદ વ્યક્તિ કે પદાર્થ બતાવે છે, તે ક્રિયાપદની પહેલાં ગોઠવાય છે. જો શું કીધું છે, વ્યક્તિ બતાવે અને પદાર્થ બતાવે છે, તો એને શું કહેવાય? તો કે હંમેશા વાક્યની આગળ શું હોય છે? તો કે નામપદ હોય છે. તો કે ક્રિયાપદ કોને કહેવાય છે? જુઓ, ઘટના કે સ્થિતિ બતાવે છે, વાક્યને અંતે ગોઠવાય છે. કોઈ એવી ઘટના ઘટી હોય અને સ્થિતિ બતાવે તો એ શું કહેવાય? જો ઘંટ વાગતા ચર્ચા અટકી તો એ શું? ઘટના બતાવે છે. અને માધવપુર સૌરાષ્ટ્રના સાબરકાંઠાનું વૃંદાવન છે, તો એમાં શું બતાવ્યું? તો કે પહેલાં વાક્યમાં શું બતાવ્યું? તો કે ઘટના બતાવી. અને ત્રીજા વાક્યમાં શું બતાવ્યું? તો કે સ્થિતિ બતાવે છે અને વાક્યને અંતે ગોઠવાય છે. એટલે કે હંમેશા ક્રિયાપદ ક્યાં હોય છે? તો કે વાક્યને અંતે જ હોય છે. ચાલો પછી નીચે જોઈએ. વાક્યમાં જેટલા નામપદો હોય અને સામાન્ય રીતે ક્રિયાપદ પહેલાં આવે, યાદ રાખજો કે વાક્યરચના સમજવાનો આ પાયો છે. એ એકવાર તમને સમજાઈ જાય પછી ક્યાંય ખાસ તકલીફ પડતી નથી. એટલે કે જો મેં તમને આ સમજાવેલું છે કે નામપદ વાક્યમાં આગળ આવે અને ક્રિયાપદ વાક્યને અંતે આવે છે, એટલે કે છેલ્લે આવે છે. જો તમને આ વાક્ય ઉપરથી સમજાઈ જાય તો તમને આખું વ્યાકરણ નામપદ અને ક્રિયાપદ આવડી જાય છે. તો ગમે ત્યારે ગમે ત્યાં ક્યાંય ભૂલ થતી નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને બે ત્રણ વાક્ય કહું છું જે તમારે લખી અને પાકું કરવાનું છે. જુઓ, પહેલું વાક્ય છે, હંસે જમીન પર પગ મૂક્યો. જો હંસે જમીન પર પગ, તો કે શું આવ્યું? મૂક્યો. એટલે છેલ્લે આવ્યું, તો મૂક્યો એ શું થયું? તો કે ક્રિયાપદ થયું. બીજું વાક્ય છે, વડલા ઉપર એક કાગડો હતો. વડલા ઉપર એક કાગડો હતો. હતો એ શું થયું? તો કે ક્રિયાપદ થયું. જુઓ, મેં તમને શું કીધું હતું કે વાક્યની અંતે જ ક્રિયાપદ આવે છે. કાગડાભાઈ થાકિયા. કાગડાભાઈએ શું કર્યું? તો કે થાક્યા. એક સ્થિતિનું વર્ણન બતાવે છે, તો એ શું થયું? તો કે એ ક્રિયાપદ થયું છે. તો આવી રીતે તમારે પાઠમાંથી ગમે તે એવા હોય વાક્ય તો એ ગોતી અને લખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડો અભ્યાસ કરીશું. તો પેજ નંબર 26 ઉપર આવી જાઉં. તો ચાલો, એમાં અભ્યાસ છે, પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાલી જગ્યા બોક્સમાં લખો. જો તમને MCQ આપેલા છે, એટલે કે વિકલ્પ પહેલો છે, વર્ગ શિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી? જો એમાં શું આવશે? તો કે ગ, પ્રવાસ સ્થળ નક્કી કરવા. વર્ગ શિક્ષકે પ્રવાસ સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. ચાલો બીજો છે, શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા હતા? તો કે એના જન્મદિવસે શું આપતા હતા? તો કે ક, શુભેચ્છા આપતા હતા. ત્રીજું, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? તો કે માધવપુરને. કોને કહે છે? તો કે સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન માધવપુરને કહે છે. ચાલો હવે એના પછી શું આવે છે, પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો કે આપણે એક એક વાક્યમાં પ્રશ્ન જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, જુઓ શું કીધું છે? તો કે સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા? તો કે પ્રવાસ સમિતિમાં પાઠમાં પણ આવી ગયું છે અને મેં પણ સમજાવી દીધું છે. તો કે પ્રવાસ સમિતિમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા, રેવતી, વરુણ અને સિંધુ. કોણ કોણ હતા? રેવતી, વરુણ અને સિંધુ. પ્રશ્ન નંબર 2, છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? તો કે એના પ્રશ્ન જવાબમાં શું આવશે? છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો. તો કે આબુ અંબાજીનો પ્રવાસ હતો એ યોજાઈ ગયો હતો. પ્રશ્ન નંબર 3, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું છે? તો કે ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ગીત ગાયેલું છે. જો આન્સરમાં શું હતું? ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ગીત ગાયેલું છે. પ્રશ્ન નંબર 4, સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? તો કે એના જવાબમાં શું આવશે? જોઈએ, પ્રવાસ સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ કહે તે સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું હતું. ચાલો પ્રશ્ન નંબર 5, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. તો કે વહાણ તોડવાનું જે વિશ્વવિખ્યાત કેન્દ્ર છે એનું નામ શું છે? તો કે મણાળ
અલંક છે, તો કે પાઠમાં પણ આવી ગયું હશે. કેન્દ્રનું નામ શું છે? મળાર અલંક છે. ચાલો હવે શું આવે છે? તો કે હવે આવે છે સ્વાધ્યાય. પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જો તમારે વિડીયો જોઈ લેવાનો છે, હું આન્સર બોલી તે પણ લખી લેવાના છે, છતાં પણ તમને ન સમજાણું હોય તો વિડીયો બીજી વખત ચેક કરી જોઈને તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. ચાલો પહેલો પ્રશ્ન છે, પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી, આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી? ચાલો એના જવાબમાં શું આવશે આપણે જોઈએ. તો કે પાટિયા ઉપર કઈ પંક્તિ લખાયેલી હતી? જો હું બોલું છું, રેલાઈ આવતી છો ને બધી ખારાસ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. જો પાઠમાં પણ તમને આ આપેલી છે, એટલે કે તમારે મોઢે લખવી નહીં પડે. એટલે કે આ પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ગના પ્રતિનિધિ સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી. પ્રશ્ન નંબર બે, માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો. એટલે કે એનું વર્ણન શેના આધારે કરવાનું છે? તો કે પાઠના આધારે. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીઓ જૂના આંબલી, રાયણ, પોપૈયા તથા નાળિયેરીના પુષ્કળ ઝાડ છે. તાજા માજા પોપટ છે. માધવપુરનો મેળો શું છે? તો કે જાણીતો છે. અહીં દર વર્ષે રૂકમણી શ્રીકૃષ્ણના લગ્ન ઉજવાય છે. ભાદર, ઓજત અને મધવંતી નદીઓ અહીં સમુદ્રને મળે છે. તો કે ભાદર, ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ખેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને સ્વચ્છ છે. તો કે આપણને ત્યાં જવું બહુ જ ગમે, એટલે કે એવો વિશાળ છે. તેથી ઘણા પ્રવાસીઓ તેને પસંદ કરે છે, એટલે કે વિદેશથી પણ આવા પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે. લોકો અહીંયા સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ન થઈ જાય છે. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને શું થઈ જાય છે? તો એકદમ મુગ્ધ, એટલે કે જોઈ જ રહે છે. ચાલો પ્રશ્ન નંબર ત્રણ, દ્વારકા વિશે 4-5 વાક્ય લખો. ચાલો દ્વારકા વિશે, જો તમને મોઢે આવડતું હોય તો મોઢે પણ લખવાનું છે, નહીંતર હું પ્રશ્નનો જવાબ બોલું છું. ચાલો સાંભળો. દ્વારકા જામનગર જિલ્લાના ઓખા તાલુકાનું મુખ્ય મથક છે. તો કે જામનગર જિલ્લામાં ઓખા તાલુકો આવેલો છે, એનું શું છે? તો કે મુખ્ય મથક છે. તે સમુદ્ર માર્ગે ભારતમાં પ્રવેશદ્વારનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા હતું. શું હતું? તો કે ભારતનું પ્રવેશ દ્વાર હતું, ગેટવે ઓફ ઇન્ડિયા હતું. આદિ શંકરાચાર્યે ભારતમાં સ્થાપેલા 4 મઠોમાં, જો શું કીધું છે, આદિ શંકરાચાર્યે ભારતમાં સ્થાપેલા 4 મઠોમાં દ્વારકાનો શારદાપીઠ પણ એક છે. અહીં દ્વારકાધીશ મંદિર અને રૂકમણીના મંદિર ઉપરાંત ઘણા મંદિરો આવેલા છે. એટલે કે દ્વારકામાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં જઈ આવ્યા પણ હશે. ચાલો પ્રશ્ન નંબર 4, દાંડી શા માટે પ્રખ્યાત હતી? જો શું કીધું છે, અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો હતો. એના જવાબમાં શું આવશે? અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો હતો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. એટલે કે અંગ્રેજો આવ્યા હતા આપણા દેશમાં ત્યારે મીઠા ઉપર શું, તો કે વેરો, એટલે કે ડબલ ભાવ નાખ્યા હતા. એનો ગાંધીજીએ શું કર્યો? તો કે દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો. તેથી દાંડી, ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. ચાલો પ્રશ્ન નંબર 5, આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના ક્યાં ક્યાં સ્થળોનો ઉલ્લેખ કર્યો છે? તો જોવાનું, આપણે દરિયાકાંઠાના ક્યાં સ્થળનો ઉલ્લેખ કર્યો છે? તો કે માંડવી, માધવપુર, તિથલ, સોમનાથ, દ્વારકા, ભવનાથ, ચોરવાડ, પોરબંદર, ધોલેરા, લોથલ, મણાલ અલંગ, દીવદાંડી તથા જામનગર જેવાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 23-27 ઉપર જુઓ શું કીધું છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. જો શું કીધું છે, પહેલો પ્રશ્ન, તમારા જિલ્લામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે? જો નીચે આપેલા પોતાના જિલ્લાને ધ્યાનમાં રાખીને કરવાનું છે. તો કે આપણા મોરબી જિલ્લામાંથી જે નદીઓ પસાર થતી હોય તેનું નામ લખવાનું છે. એટલે તમારે એ જાણી લેવાનું છે કે આપણા મોરબી જિલ્લામાં કઈ કઈ નદીઓ પસાર થાય છે, તો એનું નામ આપણે લખવાનું છે. તો કે મોરબી જિલ્લામાંથી કઈ નદીઓ પસાર થાય છે? તો કે એક નર્મદા નદી પસાર થાય છે. તો ચાલો પ્રશ્ન નંબર 2, આ નદીઓના કિનારે ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો આવેલા છે? જો શું કીધું છે, તો કે આ નદીઓના કિનારે કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? તો કે આપણે જે જોવાલાયક સ્થળો આવેલા હોય તેના વિશે તમારે ચર્ચા કરવાની.
चलो एना जवाब में शू आवशे तो के आ नदीओना किनारे कया कया जोवालायक स्थळो आवेला छे तो के आपणे नर्मदा नदी क्या जोवालायक स्थळ होय तो के स्टेच्यू ऑफ यूनिटी। चलो प्रश्न नंबर 3 आ स्थळो पैकी कोईपण बे स्थळोनी विशेषता लखो तो के तमे स्टेच्यू ऑफ यूनिटी जोयो होय तो ए स्थळ विशे तमारे 2-3 वाक्यमां लखवानुं छे एनी विशेषता शू छे त्यां केवी मजा आवे छे त्यां विशाळ शू छे। चलो प्रश्न नंबर 4 आ स्थळो तमारी શાળાથી કેટલા અંતરે આવેલા છે તો કે આ સ્થળો તો અમારા શાળાથી ઘણા બધા અંતરે દૂર આવેલા છે। ચલો 5મું છે ગુજરાતીઓ દરિયા ખેડું શા માટે કહેવાય છે તો કે ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે તેઓ સાહસિક છે તેથી દરિયા ખેડું કહેવાય છે। ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે તેઓ સાહસિક છે તેથી દરિયા ખેડું કહેવાય છે। ચાલો પ્રશ્ન નંબર 3 શિક્ષકની મદદથી નીચેના ફકરાનું શ્રુત લેખન કરો માધવપુર સૌરાષ્ટ્રના ખાલી જગ્યા મુક્ત થઈ જવાય છે। ચાલો શ્રુત લેખન કરવાનું છે હું તમને સંભળાવું છું એના જવાબમાં આવશે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આંબલી રાયણ નાળિયેરી બેસુમાર છે પોપૈયા છે અહીંના પોપટ પણ પોપૈયા જેવા તાજામાજા છે જો એને શું કીધું તો કે તાજા માજા છે। અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંયા મેળો જાણીતો છે અહીં ભાદર ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે તે આખા ખેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે। તો કે આ હતું તમારું શ્રુત લેખન। ચાલો પ્રશ્ન નંબર 4 નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધી અલગ દર્શાવો। જો મેં તમને આગળ જ નામપદ અને ક્રિયાપદ સમજાવેલું છે તો પણ અત્યારે તમને સમજાવી દઉં છું। ચાલો પહેલું છે મહારાજ ઝાડપણના માચડે બેઠા હતા તો એમાંથી નામપદ શું શું આવશે જો એક તો મહારાજ આવશે ઝાડ આવશે અને માચડે આ 3 શું છે તો કે નામપદ છે। ક્રિયાપદ શું આવે તો કે બેઠા હતા એ શું હતું તો કે ક્રિયાપદ છે। ચાલો બીજું શું છે પહેલવાન હસી પડ્યો તો કે પહેલવાન રહ્યું એ શું આવશે નામપદ અને હસી પડ્યો એ ક્રિયાપદ આવશે। ચાલો આ તો બધાને બધું આવડે જ છે। ત્રીજું છે લાકડામાંથી રમકડા અને કાસકી પણ બને છે જો લાકડા રમકડા અને કાસકી આ 3 એવા નામ છે એટલે એને શું કહેવાય તો કે નામપદ કહેવાય અને ક્રિયાપદ શું આવે તો કે બને છે એ ક્રિયાપદ। ક્રિયાપદ હંમેશા વાક્યને અંતે હોય છે અને નામપદ હંમેશા શું હોય તો કે આગળ જ હોય છે। ચોથું છે કનુ શરમાઈ ગયો તો કે કનુ એ શું છે નામપદ શરમાઈ ગયો એ શું છે તો કે એક ક્રિયાપદ છે। ચાલો 5મું છે મેં વાડીમાં રીંગણી વાવી છે તો કે વાડી અને રીંગણી એ શું છે તો કે નામ એટલે કે એ નામપદ છે વાવી છે એ શું છે તો કે એ ક્રિયાપદ છે। તો આ હતું તમારું નામપદ અને ક્રિયાપદ। તમારે પણ આવા અલગ અલગ વાક્ય બનાવી અને નામપદ અને ક્રિયાપદ શોધી અને લખવાનું રહેશે। ચાલો પ્રશ્ન નંબર 5 પાઠમાં આવતા સથી શરૂ થતા 5 શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો। ચાલો આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું છે। ચાલો તમારે હું કહું એવી રીતે લખવાનું છે એક તો આવશે સમિતિ સુભાષિત સિંધુ સ્થળ અને સાગરકાંઠો એને શબ્દકોષના ક્રમમાં કેવી રીતે ગોઠવાય સમિતિ સાગરકાંઠો સિંધુ સુભાષિત અને સ્થળ તમારે તમારી જાતે પાઠમાંથી ગોતી અને પહેલાં નામ લખી લેવાના છે 5 અને એને પછી શું કરવાનું તો કે શબ્દકોષ કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે। પ્રશ્ન નંબર 6 તમે તમારા માતા પિતા ભાઈ બહેન મામાની સાથે ક્યાંય ગયા હશો તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। ચાલો દરેક વિદ્યાર્થીએ શું કરવાનું છે દરેક વિદ્યાર્થીએ કરેલા પ્રવાસને ધ્યાનમાં લઈને ઉત્તર લખવાના છે। ચાલો પહેલો પ્રશ્ન છે તમે પ્રવાસમાં કોણ ગયા હતા તો કે તમે ગમે ત્યાં પ્રવાસમાં ગયા હોય તમારા મમ્મી પપ્પા જોડે ભાઈ બહેન મામા મામી ફઈ ફુવા તો તમારે લખવાનું રહેશે કે પ્રવાસમાં હું આની સાથે ગયા હતા। પછી બીજો પ્રશ્ન તમે કઈ ઋતુમાં ગયા હતા તો કે શિયાળો ઉનાળો કે ચોમાસું તમે કઈ ઋતુમાં ગયા હતા તો તમારે એ પણ લખવાનું રહેશે। ત્રીજો પ્રશ્ન પ્રવાસે જવા કેટલા વાગે નીકળ્યા હતા તો કે જો તમારે તારીખ અને મહિનો લખવાનો છે તારીખ મહિનો અને સમય તમે
ધારો કે તમે 4 વાગે નીકળ્યા હોય તો 4 ઓક્ટોબર સવારે 4 વાગે અમે પ્રવાસે જવા નીકળ્યા હતા. તમે તમારા સમય મુજબ લખવાનું રહેશે. ચાલો, જતાં પહેલાં તમે શી તૈયારી કરી હતી? તો કે તમે જ્યારે પ્રવાસમાં જાઓ છો એના પહેલાં તમે કઈ તૈયારી કરી હતી એનું વર્ણન કરવાનું છે. ચાલો, એના પછીનો પ્રશ્ન, સામાનમાં સાથે શું શું લઈ ગયા હતા? તો કે તમે સામાનમાં જે લઈ ગયા હોય એનું લિસ્ટ તમારે તૈયાર કરવાનું રહેશે. ચાલો, એના પછી 28 પેજ નંબર ઉપર આપેલું છે કે વચ્ચે ક્યાં ક્યાં સ્થળો આવ્યા હતા. જોવો કે તમે, ધારો કે તમે દ્વારકા ગયા હોય તો વચ્ચે કયા કયા સ્થળ આવ્યા હોય એની યાદી તૈયારી કરવાની છે. ચાલો, એના પછી મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો? તો કે મુસાફરીમાં તમારે કેટલો સમય લાગ્યો હતો? તો કે અમુકને 3-4 કલાક થાય, અમુકને 1 દિવસ અને 1 રાત થાય. તો તમે જ્યાં ગયા હોય એનો સમય લખવાનો છે. એના પછી પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી? તો કે જમવાનું તમે સાથે લઈને ગયા હતા કે વચ્ચે રસ્તામાં જે હોટલ આવે ત્યાં જમ્યા હતા? તો કે એનું પણ તમારે વર્ણન કરવાનું છે. પછી વિસામો અને રાત્રિ રોકાણ ક્યાં સ્થળોએ કર્યું હતું? તો કે તમે ગમે ત્યાં ગયા હોય, તો કે એનો વિસામો એટલે કે તમે રાત્રિ રોકાણ ક્યાં કર્યું હતું તેનું પણ વર્ણન કરવાનું છે. પછી જો તમે ત્યાં શું શું જોયું, એટલે કે તમારે લખવાનું કે તમે ત્યાં શું શું જોયું એનું પણ તમારે નોંધ કરવાની છે. છેલ્લો પ્રશ્ન છે, તમને આ પ્રવાસ કેવો લાગ્યો, એટલે એના વિશે પણ તમારે લખવાનું છે કે તમને આ પ્રવાસ કેવો લાગ્યો. ગમે ત્યારે તમે કોઈ ભેગા પ્રવાસે ગયા હોય અથવા સ્કૂલમાંથી થયો હોય, બાર ફેમિલી મેમ્બર જોડે ગયા હોય, તો તમારે આ બધા પ્રશ્ન છે, 10 પ્રશ્ન, એનું તમારે તમારા ભાષામાં એટલે કે તમને જે આવડતું હોય એમાંથી 10 પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અભ્યાસ, વ્યાકરણ થોડુંક અને સ્વાધ્યાય પૂરું થાય છે. હું તમને થોડુંક હોમવર્ક આપું છું જે તમારે હોમવર્કની બુકમાં કરવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 26 ઉપર પાઠ્યપુસ્તકમાં જો અહીંયા સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયના કેટલા પ્રશ્ન છે? તો કે 5 પ્રશ્ન છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. આ 5એ 5 પ્રશ્ન તમારે હોમવર્કની બુકમાં લખવાના અને એના જવાબ પણ લખવાના રહેશે. લખી અને પાકા કરવાના છે. હવે આપણે SM માંથી પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ આવતા પીરિયડમાં જોશું. અસ્તુ છે.